देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आजे तमने एक एवा शरबत विषे बात करवा जाई रह्यो छु के जे शरबत अरुचि अपचो मंदाग्नि अने आवा पेटना रोगों माटे रामबाण इलाज छे। मित्रों शरबत नु नाम छे खाटी आमली नु शरबत। आ रीते खाटी आमली तमारे लावानी, एने पानी में पलाड़ी देवानी, मात्र बे कलाक पलाड़ी राखशो एटले आ जे आमली छे ए आ फोगाई जशे। पछी एने चोड़ी नाखवानी, एना जे बीज छे काढ़ी नाखवाना। चोड़ीने पछी तमारे ए पानी जे छे एमांथी शरबत बनावानुं छे। मित्रों आमांथी थोड़ू पानी आमां लीधुं छे, ग्लासमां शरबत तैयार छे। અને બીજું તમે ઉપર સાદું પાણી નાખી શકો, અંદર એડ કરી શકો, પછી એને ચાખી જોવાનું। માપસરની ખટાશ હોવી જોઈએ, ત્યાર પછી એમાં થોડું મીઠું નાખો, જીરું પાવડર નાખો, આ છે દળેલી ખાંડ, બુરુ ખાંડ જેને કહેવાય। મિત્રો એની જગ્યાએ તમે સાકર પણ વાપરી શકો, કોઈને ગોળ ફાવતો હોય તો ગોળ પણ વાપરી શકાય। ખટાશ અને ગળપણ સરખા ભાગે હોવું જોઈએ। જો તમને ખટાશ આમાં ઓછી લાગે તો આમાંથી થોડું પાણી આ રીતે તમે એડ કરી શકો છો, માપસરની ખટાશ થઈ જાય અને ખટાશના પ્રમાણમાં સામે તમારે ગળપણ નાખવાનું છે, ખાંડ કે સાકર નાખવાની છે મિત્રો। અને પછી હા, જેને હાઈ બીપી હોય એ સિંધવ મીઠોનો ઉપયોગ કરે। અને આ રીતે મિત્રો આજે ટેસ્ટી શરબત તૈયાર થશે, એક વખત તમે પી જોજો, તમને એમ લાગશે કે કોઈ ફ્લેવરવાળો શરબત અમે પીએ છીએ। મિત્રો એટલો જબરજસ્ત એનો ટેસ્ટ આવશે। આ ખાટી આમલીનો શરબત છે મિત્રો। કયા લોકોએ આ શરબત નહીં પીવો ખાસ સમજી લેજો, જેને સાંધાઓ દુખતા હોય, જેને ઢીચનમાં પ્રોબ્લેમ હોય, સંધિવા હોય, આવા લોકોએ આ શરબત ખાટી આમલીનો, આયુર્વેદમાં એની મનાઈ કરેલી છે કે વાયુને વધારે અને એ લોકોને તકલીફ કરે। એ સિવાયના બધા જ લોકો આ શરબતનો ઉપયોગ કરી શકે છે મિત્રો। ખાસ યાદ રાખજો, જો ઉનાળાની ગરમીમાં લૂ લાગે અને લૂ લાગે એવા સંજોગોમાં લૂ લાગેલા માણસને આ ખાટી આમલીનું શરબત તમે પીવાડી દો તો એ ઝડપથી સાજો થઈ જાય છે મિત્રો। એટલે ખાસ યાદ રાખજો, આ ટેસ્ટી ખાટી આમલીનું શરબત તમે પણ ઘેર બનાવજો, તમે પીજો, તમારા બધા જ સભ્યોને પીવડાવજો અને ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવજો। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના। મનહર પટેલના જય ભારત, જય હિન્દ।